કચ્છ જિલ્લાના છેવાડા એવા અબડાસા તાલુકામાં અતિશય ગરમીના કારણે શક્કર ટેટી અને તરબૂચના પાકમાં મોટું નુકસાન થતા ખેડૂતોના બિયારણના પૈસા પણ ન નીકળતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે ગરમીના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. અબડાસા તાલુકાના કનકપર અને રવાવાડી વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું, પરંતુ સારા ઉત્પાદનની આશા તે ઠગારી નીવડી. અતિશય ગરમીને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના 90% પાક નિષ્ફળ ગયો છે. હવે 90% પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. બિયારણના પૈસા પણ નીકળી શકે તેમ નથી. ત્યારે આવા સમયે સરકાર ખેડૂતની મદદે આવવું જોઈએ, પરંતુ સરકાર ખેડૂતની મદદ કરવાના બદલે ઉદ્યોગપતિઓની મદદ કરતી હોય છે. જ્યારે ઉદ્યોગો બેસી જતા હોય છે ત્યારે તેને કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરી અને ઉદ્યોગોને ઊભા કરવામાં આવે છે, પરંતુ જ્યારે ખેડૂતોને કુદરતી રીતે મુશ્કેલી પડતી હોય છે ત્યારે ખેડૂતોને મદદ સરકાર નથી કરતી, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. પ્રતિદિન ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે. ખેડૂતો મૂંઝવણમાં પણ મુકાયા છે. ગત વર્ષે કોરોનાના કારણે અને લોકડાઉનના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો હતો, જ્યારે આ વર્ષે અસહ્ય તાપ અતિશય ગરમીના કારણે ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતોની મુશ્કેલીનો કોઈ પાર નથી, ત્યારે ખેડૂતો દ્વારા સરકારને નુકસાનનું સર્વે કરી વળતર આપવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા એક તરફ કૃષિ કાનૂન બિલ પારિત કરવામાં આવ્યું છે અને ખેડૂતોની આવક ડબલ થશે તેવા વાયદા કરવામાં આવ્યા છે અને તેવી વિશ્વાસ આપવામાં આવ્યો છે, પરંતુ હવે ખેડૂતોને વિશ્વાસ જોવા મળતો નથી. ખેડૂતોની આવક બમણી કરવાના બદલે જે ખેડૂતોને નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે તે પણ એક સવાલ છે. ખેડૂતો જ્યારે ખેતીનું ઉત્પાદન કરતા હોય છે ત્યારે તેને કુદરતી આફત પણ નડતી હોય છે. અતિવૃષ્ટિ પણ નડતી હોય છે, અનાવૃષ્ટિ પણ નડતી હોય છે, જંતુનાશક દવાઓ છાંટીને પણ ઉત્પાદન કરતા હોય છે અને જ્યારે વધુ ઉત્પાદન કરે છે ત્યારે કેન્દ્રીય મંત્રી કહે છે કે બહુ જ ઉત્પાદન થઈ ગયું છે એટલે પોષણક્ષમ ભાવો પણ મળતા નથી. ત્યારે આવા સમયે ખેડૂતો જાય તો ક્યાં જાય? ખેડૂતને એક તરફ આકાશ છે, બીજી તરફ ધરતી છે, ને બેની વચ્ચે ખેડૂત ખેતીનું ઉત્પાદન કરતો હોય છે, પરંતુ સરકાર તેની સામે મદદરૂપ બનવાના બદલે ખેડૂતોની હાલત જે કફોડી થઈ છે તેના માટે જવાબદાર પણ એટલી જ સરકાર છે. સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે નુકસાન થતું હોય છે ત્યારે આવા ખેડૂતોને મદદરૂપ કરવાનો અને સર્વે કરીને નુકસાન જે થતું હોય છે તેનો સર્વે કરીને નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી પણ સરકારની છે, પરંતુ સરકાર આ અંગે કોઈ જ નિર્ણય ન લેતા હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ખેડૂતોને વહારે સરકાર આવે તેવી માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા કૃષિ કાનૂન બિલ મામલે દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા 4 માસથી આ આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ ખેડૂતોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકારે રજૂઆત કરી છે, પરંતુ સરકારની સામે રજૂઆતનું કોઈ જ પરિણામ જોવા મળતું નથી, જેને લઈને આંદોલન વધુને વધુ તેજ બની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થાય છે ત્યારે તેની ભરપાઈ કોણ કરે તેવા સવાલ હવે ઉઠવા પામ્યા છે. ગુજરાત સરકાર કહી રહી છે કે ગુજરાતના ખેડૂતોને કૃષિ બિલમાં કોઈ જ વાંધો નથી અને કૃષિ બિલના કારણે બમણી આવક થઈ રહી છે, પરંતુ હકીકતમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને જ્યારે નુકસાન થતું હોય છે, તેમના પાકને નુકસાન થતું હોય છે, ત્યારે તેની ભરપાઈ થતી નથી અને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી, જેથી કરીને ખેડૂતોની હાલત દયનીય જોવા મળી રહી છે અને ખેડૂતોને મોટો ફટકો પણ પડ્યો છે. એક તરફ અસહ્ય ગરમી અને તાપમાનમાં વધારો થતાં શક્કર ટેટી અને સાથે સાથે તરબૂચના પાકને ભારે નુકસાન જોવા મળી છે. 90% પાક નિષ્ફળ જવા પામ્યો છે, ત્યારે 10% પાકમાંથી તેઓ કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે આવા સમયે ખેડૂતોની મદદ આવે તેટલું જ જરૂરી છે. તેમ છતાં સરકાર દ્વારા આ સર્વે કરી અને ખેડૂતોને નુકસાનીની ભરપાઈ કરવામાં આવે અને વળતર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. એક તરફ સરકાર કહી રહી છે કે 3 બિલ લાવવાથી ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ જો ખેડૂતોનું ઉત્પાદન જ ના થાય, ખેડૂતોને ઉત્પાદનમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને સાથે સાથે કુદરતી રોગ અને બીજી તરફ હવામાન પલટો થતાં ખેતી પાકને નુકસાન થાય તો તેની ભરપાઈ કોણ કરે તે પણ એક સવાલ છે. ત્યારે આવા સમયે ખેડૂતોની મદદ કેવી રીતે સરકાર કરી શકે તેનો સર્વે કરવામાં આવે, તેનું ખેતીનો આયોગ બનાવવામાં આવે, કૃષિ આયોગ બનાવવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોની માંગ ગુજરાત સરકાર ક્યારે સ્વીકારશે તે જોવાનું રહ્યું. હાલમાં તો ખેડૂતો નુકસાની ભરપાઈ કરવા માટે તેમની માંગ છે કે તેમને જે જમીનમાં સર્વે કરવામાં આવે અને શક્કર ટેટીને તરબૂચના પાકને જે ભારે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર કેવી રીતે મદદરૂપ ખેડૂતોને બને છે. મારા નામ વિનોદ રામકુમાર પ્રજાપતિ,
हम कनकपुर में रहने वाले वाड़ी विस्तार के अंदर, रवा वाड़ी विस्तार के अंदर है ये तरबूज और टेटी की खेती है। और यहाँ पे गर्मी की वजह से तरबूज और टेटी में बहुत सारा नुकसान हुआ है, और गई साल कोरोना की वजह से बहुत नुकसान हुआ था। और हमारी यही है कि सरकार से कि कुछ हम मुजाबे में कुछ करके दे, गई साल भी ऐसा कुछ कारण नहीं हुआ, वैसे सरकार ने ध्यान नहीं दिया। क्या नाम है आपका? प्रमोद कुमार। नुकसान तो जी बहुत हो रहा है अभी, क्या बताएं अभी। 20 किलो में हमने तरबूज लगाया था, गर्मी की वजह से इस साल तरबूज ख़राब हो गया है। और पिछले साल लॉकडाउन में तरबूज ख़राब भी हो गया था, बाकी बाज़ार भी नहीं थे, बाज़ार बंदे पड़े थे, सब कुछ है, माल खेत में सड़ गया सारा सारा। देखना चाहता पीछे भी देख सकते हो इस साल का क्या हाल है, पीछे खर्चे पूरे नहीं हो रहे हैं। अतर किया था अपने 20 किलो में, कुछ नुकसान तो मतलब बहुत हो गया है। मारू नाम परसोत्तम भाई हलपाणी, गाम कनकपुर, तालुको अबड़ासा। अमारा विस्तार नी अंदर टेटी अने तरबूज नु उनाळे वावेतर थई रह्यु छे। तो गई साल आवा कोरोना ने कारणे जे नुकसानी आवी ई पण अमे कवर नथी करी शक्या। अने आ वखते टेटी नी अंदर मे 3 एकर मां वावेतर पाछु करेलु, अने एमां पण सूरज ने आ हवामान ना क्लाइमेट चेन्ज ने कारणे जे कई आ नुकसानी थई बधी, हजी आ 3 एकर तमे जोई शको छो पाक मारो, એની અંદર હજી કોઈ જાતનું હજી વેચાણ થઈ રહ્યું નથી, અને આ બધું બગડી ગયું છે ખેતર આખે આખું પૂરું મારું। અને એમાં જો સરકાર તરફથી કોઈ પણ સર્વે કરવામાં આવે અને જે કંઈ થોડા ઘણા અંશે વળતરનું જે કંઈ નિયમ અનુસાર થતું હોય તો અમને થોડુંક વળતરમાં મળે, તો એ અમારે છોકરાઓને કે અમારા આ બધા ભાગીદાર માણસોને થોડુંક લેખે લાગે અને કંઈક ભરપોષણ થાય। અને તરબૂચનું વાવેતર પણ અમારા એરિયામાં બહુ થઈ રહ્યું છે, અને તરબૂચમાં પણ આવી જ રીતે હવામાનને કારણે આ વખતે પણ ગરમીનું પ્રમાણ વધવાથી અને તરબૂચને પણ ઘણું બધું નુકસાન થઈ ગયું છે। તો જેથી કરીને સરકાર આના વિશે કંઈક વિચારે અને આનું સર્વે કરાવે અને થોડું જ કંઈક કરાવે એવી અમારી માંગણી છે।